विद्यार्थी मित्रों जो आगळनो क्वेश्चन्स मनुष्य हृदय में रुधिर परिवहन पथ आकृति सह समझाओ। ओके आ प्रश्न आपणे भणवानो छे मनुष्य नु हृदय आकृति सह। सौ प्रथम तो बात करिए हृदय नु काम शुं छे तो के शरीर नी अंदर वहन नी जे क्रिया छे वहन नी क्रिया माटे आ जे हृदय छे ए खूब ज अगत्यनुं छे। आ शरीर में रुधिर नु वहन करावा माटे कोण काम नु छे तो के आ जे मनुष्य नु हृदय छे मुठ्ठी आकार नु अने शंकुमय जे हृदय छे ते कोण क्या आवेलू छे तो के मनुष्यना शरीर नी अंदर कई जग्याए आवेलू छे तो मनुष्यना शरीर में फेफसानी वचारे आवेलू छे एमां पण कई बाजुए तो के आ जे तो आपणुं फेफसुं छे एमां डाबा फेफसा पासे આપણા શરીરની અંદર રહેલા ફેફસામાં આ જે ફેફસું છે ડાબી બાજુનું એમાં સહેજ ડાબી બાજુ એ હૃદય રહેલું છે એટલા માટે જ હૃદયનું તમને લોકેશન પૂછવામાં આવે કઈ બાજુ છે તો કહેવાનું શરીરની અંદર સહેજ ડાબી બાજુએ ક્યાં તો કે જો આ જગ્યાએ અહીંયા કોણ છે તો કે અહીંયા હૃદય છે। હવે હૃદય સમજતા પહેલાં એની સામાન્ય માહિતી લઈ લઈએ કામ શું છે તો કે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરાવશે આપણા શરીરમાં જે ઓક્સિજનયુક્ત રુધિર કામનું છે તેનું વહન કરાવશે સાથે સાથે જે શુદ્ધ રુધિર છે ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર તેનું વહન કરાવવાનું કાર્ય છે તો શું કરશે તો કે શુદ્ધ રુધિરનું તો વહન કરાવશે જ પણ આપણા શરીરની અંદર જે અશુદ્ધ રુધિર છે તેને વહન કરાવીને ક્યાં પહોંચાડશે તેની વાત કરવાની છે। ઓકે ધ્યાન દેજો અહીંયા પહેલા આપણે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે સામાન્ય પોઈન્ટ શીખીએ। મુખ્ય ઘટક ધમની અને શીરા ધમની છે તે કેવા રુધિરનું વહન કરાવશે તો કે શુદ્ધ રુધિરનું વહન કરાવશે જ્યારે શીરા છે તે અશુદ્ધ રુધિરનું વહન કરાવશે। ઓકે ધમની કેવા રુધિરનું વહન કરાવશે શુદ્ધ રુધિર અને શીરા અશુદ્ધ રુધિર। એક ટ્વિસ્ટ આવશે ફુફુસીય ધમની જે ફુફુસીય ધમની છે તે કેવા રુધિરનું વહન કરાવશે તો કે અશુદ્ધ રુધિરનું। જ્યારે ફુફુસીય શીરા કેવા રુધિરનું વહન કરાવશે શુદ્ધ રુધિર। ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલો કન્સેપ્ટ તમારા મગજની અંદર આ ક્લિયર હોવો જોઈએ શુદ્ધ રુધિરનું વહન કોણ કરાવે છે અને અશુદ્ધ રુધિરનું વહન કોણ કરાવે છે। ઓકે શુદ્ધ રુધિરનું વહન કરાવશે ધમની અને સાથે સાથે ફુફુસીય શીરા અશુદ્ધ રુધિરનું વહન કરાવશે શીરા અને સાથે સાથે ફુફુસીય ધમની। હવે હાર્ટની અંદર આપણે જઈએ હાર્ટના નામ લખીએ ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે 4 માર્કની અંદર પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો। મનુષ્યનું હૃદય મનુષ્યમાં રુધિર પરિવહન કાંઈ પણ રીતે તમને પૂછાય તો આવડવો જોઈએ બહુ જ ઈઝી ક્વેશ્ચન છે આકૃતિ સાથે આપણે સમજવાનું છે અને તરત જ બધાને આવડી જાય એવી રીતે સમજવાનું છે। ઓકે હાર્ટના નામ લખી હાર્ટના પાર્ટના નામ ડાબુ કર્ણક નીચેનો ભાગ ડાબુ ક્ષેપક જો ડાબી બાજુએ આવેલો ભાગ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક સેમ એવું જ વસ્તુ જમણી બાજુએ આવેલું જમણું કર્ણક અને જમણું ક્ષેપક હૃદયના અગત્યના 4 ખંડો તમને એમ પૂછવામાં આવે કે મનુષ્યના હૃદયમાં કેટલા ખંડ છે તો કે 4 ખંડ ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક જમણું કર્ણક અને જમણું ક્ષેપક। હવે આની અંદર ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચારે એક વાલ્વ આવેલો છે જેને કહેવાય છે દ્રિદલ્વ વાલ્વ। અને જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચારે આવેલો વાલ્વ ત્રિદલ્વ વાલ્વ। તો સર અમને અહીં કન્ફ્યુઝન થાય છે કે ડાબુ કર્ણક અને દ્રિદલવાલ જમણું કર્ણક ત્રિદલવાલ કઈ રીતે યાદ રાખવું ખૂબ જ શોર્ટ વસ્તુ છે મિત્રો તરત જ આવડી જશે। ડાબુ કેટલા અક્ષર છે 2 બેને આપણે કહેશું દ્રી દ્રી માટે દ્રિદલવાલ એટલે કે ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચારે દ્રિદલવાલ જ્યારે જમણું
કેટલા અક્ષર છે મિત્રો? ત્રણ અક્ષર. ત્રણ માટે ત્રિદલ, એટલે કે જમણું કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચારે ત્રિદલ વાલ્વ છે. ક્લિયર થાય છે મિત્રો? ત્રિદલ વાલ્વ અને દ્રિદલ વાલ્વ, ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ, જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ. ક્લિયર? આગળ વાત કરીએ. હવે શું થશે? તો કે ફેફસામાંથી જે શુદ્ધ રુધિર આવશે, ઓક્સિજન યુક્ત રુધિર આવશે, તે કઈ જગ્યાએ જશે? તો કે જો શુદ્ધ રુધિરનું વહન કોણ કોણ કરાવે છે? તો કે એક તો છે ફુફુસીય શિરા અને એક તો છે ધમની. હવે ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે, ફોર એક્ઝામ્પલ અહીંયા ફેફસા છે આપણા, આ ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે એને કોણ લઈને આવે છે? તો કે ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે તેને લઈને આવશે ફુફુસીય શિરા. કોણ લઈને આવશે? ફુફુસીય શિરા. ફુફુસીય શિરા ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે તેને લઈને આવશે. ક્યાં ઠાલવશે? તો કે ડાબા કર્ણકની અંદર આ રુધિરને ઠાલવશે. ફેફસામાંથી આવેલું શુદ્ધ રુધિર ક્યાં જશે? ડાબા કર્ણકમાં. ત્યાંથી ક્યાં જશે? તો કે દ્રિદલ વાલમાં જશે. ત્યાંથી ક્યાં જશે? તો કે ડાબા ક્ષેપકની અંદર જે શુદ્ધ જ રુધિર છે. હવે શું થશે? તો કે આ જે શુદ્ધ રુધિર છે એ ડાબા ક્ષેપકમાં આવી ગયું, પંપ થશે, અને આ જે શુદ્ધ રુધિર છે એ સંપૂર્ણ શરીરની અંદર વહન પામશે. પણ શુદ્ધ રુધિર છે તો વહન કોણ કરાવશે? જો ફુફુસીય શિરા એ ઉપરથી ડાબા કર્ણક સુધી લાવ્યું, હવે શુદ્ધ રુધિરનું વહન કરાવે છે ધમની. તો આ જે ધમની છે એ શું કરશે? તો કે સમગ્ર શરીરની અંદર આ જે શુદ્ધ રુધિર છે તેને લઈ જશે, સમગ્ર શરીરમાં આ શુદ્ધ રુધિરનું વહન કરાવશે. ફરી એકવાર ધ્યાન દેજો, શુદ્ધ રુધિર ફેફસામાંથી હૃદય સુધી કોણ લાવે છે? ફુફુસીય શિરા. આ જે ડાબુ ક્ષેપક છે તેમાંથી સમગ્ર શરીરની અંદર શુદ્ધ રુધિરને કોણ લઈ જાય છે? ધમની. ક્લિયર થાય છે મિત્રો? ધમની દ્વારા સમગ્ર શરીરમાં શુદ્ધ રુધિર જાય છે, ઓક્સિજન યુક્ત રુધિર જાય છે, ઓટુ યુક્ત રુધિર જાય છે. હવે શું થશે? તો કે શરીર આ જે ઓક્સિજન યુક્ત રુધિર છે તેનો ઉપયોગ કરશે, તેને વાપરશે. શું કરશે? ઓક્સિજન યુક્ત જે રુધિર છે તેનો ઉપયોગ કરી લેશે. એટલા માટે શરીરની અંદરથી જે ઓક્સિજન યુક્ત રુધિર હતું તે છીનવાઈ ગયું. હવે શરીર પાસે કેવું રુધિર વહેતું? તો કે અશુદ્ધ રુધિર વહેતું, ઓક્સિજન વિહીન રુધિર વહેતું. હવે શું કરવાનું છે? તો ઓક્સિજન વિહીન રુધિર છે ડાયરેક્ટ જ ઠલવાશે જમણા કર્ણકની અંદર. ક્યાં ઠલવાશે મિત્રો? જમણા કર્ણકમાં. હવે અહીંયા કોણ ઠાલવશે? જોઉં, ધ્યાન દેજો, અશુદ્ધ રુધિરનું વહન એક તો શિરા કરાવે છે ને એક તો ફુફુસીય ધમની કરાવે છે. તો અહીં સમગ્ર શરીરમાંથી જે આ શિરા છે તે શું કરે છે? તો કે અશુદ્ધ રુધિરને લઈને આવે છે. કઈ જગ્યાએ રાખે છે? તો કે જમણા કર્ણકમાં દાખલ કરે છે. જમણા કર્ણકમાંથી આ રુધિર જશે જમણા ક્ષેપકની અંદર, જમણા ક્ષેપકમાંથી પંપ થઈ અને આ રુધિર જશે પાછું ફેફસામાં. ક્લિયર થાય છે મિત્રો? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા સમગ્ર રુધિર આખા શરીરની અંદર પહોંચે છે અને ત્યાંથી પાછું પણ આવે છે. અશુદ્ધ રુધિર શરીરમાં જશે, કોણ લઈ જશે? તો કે સૌ પ્રથમ લઈ આવી ફુફુસીય શિરા. ક્યાં નાખ્યું? ડાબા કર્ણકમાં નાખ્યું. ડાબા કર્ણકમાંથી દ્રિદલ વાલ, દ્રિદલ વાલમાંથી ડાબુ ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી આ રુધિર પહોંચશે ધમની દ્વારા સમગ્ર શરીરની અંદર. ત્યારબાદ હવે આ રુધિર સમગ્ર શરીરમાં ગયું એટલે ઓક્સિજન યુક્ત રુધિર હતું એ હવે થઈ ગયું ઓક્સિજન વિહીન રુધિર. એટલે હવે એને કોણ લઈ જશે? તો કે હવે એને લઈ જશે શિરા. ક્યાં લઈ જશે? તો કે એને લઈ જશે જમણા કર્ણકની અંદર. જમણા કર્ણકમાંથી આ રુધિર જશે ત્રિદલ વાલ્વની અંદર, ત્રિદલ વાલ્વમાંથી આ રુધિર જશે જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી પંપ થઈ અને આ રુધિર જશે ફેફસામાં. ફેફસા સુધી ફરીવાર કોણ લઈ જશે? તો કે જો અશુદ્ધ રુધિરને શિરા લઈ ગઈ છે, હવે કોણ વહેતું છે? તો કે અશુદ્ધ રુધિર માટે ફુફુસીય ધમની વહેતી છે. એ શું કરે છે? તો કે અશુદ્ધ રુધિરને જમણા ક્ષેપકમાંથી ક્યાં લઈ જાય છે? ફેફસા સુધી લઈ જાય છે. ક્લિયર થાય છે મિત્રો? ફરી એકવાર ધ્યાન દેજો, હૃદયનું પરિવહન સમગ્ર શરીરમાં રુધિરનું વહન પૂરું પાડે છે. હવે આની અંદર એક મોસ્ટ ટાઈમ તફાવત ઘણી બધી વાર પૂછાય છે તમને, કે કર્ણક અને ક્ષેપકની માહિતી આપો. તફાવતમાં બે માર્કમાં તમને પૂછાય છે ધમની અને શિરાની માહિતી આપો. તો હમણાં જે મેં પોઈન્ટ કીધા ના તમે માહિતી આપી શકો. પ્લસમાં કર્ણકની જે દિવાલો છે તે પાતળી છે, કોના પ્રમાણમાં? તો ક્ષેપકના પ્રમાણમાં. કર્ણકની દિવાલ પાતળી છે, કોના પ્રમાણમાં? ક્ષેપકના. એવું શા માટે? તો કે શિથિલન અને સંકોચનની પ્રક્રિયા થતી હોય. ઉપરનો ભાગ આપણું હૃદય, ઉપરનો ભાગ કર્ણક, નીચેનો ભાગ ક્ષેપક. શું થશે? તો કે ઉપરથી રુધિર આવશે, ભાગ ફૂલશે, ઉપર સંગ્રહ થશે, વચારે રહેલો દ્રિદલ વાલ, નીચેનો ભાગ અત્યારે સંકોચાયેલો છે. ઉપરથી રુધિર નીચે જશે, ઉપરનો ભાગ દબાશે, નીચેનો ભાગ ખુલશે. ક્લિયર થાય છે મિત્રો? આ રીતે લબજબ દ્વારા આખે આખી પ્રક્રિયા હૃદયની અંદર થતી હોય. એટલા માટે જ હૃદય ધબકતું હોય છે. ઉપરની જે કર્ણકની દિવાલો છે તે પાતળી છે, જ્યારે નીચેની ક્ષેપકની દિવાલો જે છે તે જાડી છે. શા માટે જાડી છે? તો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. નીચેથી આપણે
રુધિરને ક્યાં પહોંચાડવાનું છે? ઉપર પહોંચાડવાનું છે. નીચેથી રુધિરને ક્યાં લઈ જવાનું છે? સમગ્ર શરીરની અંદર લઈ જવાનું છે. એટલા માટે આ જે અશુદ્ધ રુધિર હતું, શુદ્ધ રુધિર હતું, એને ક્યાં પહોંચાડવાનું છે? તો કે સમગ્ર શરીરમાં પહોંચાડવાનું છે. કોણ પહોંચાડશે? તો ક્ષેપક પંપ કરશે અને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું છે. એટલા માટે જ કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ કેવી છે મિત્રો? જાડી છે. ક્લિયર થાય છે બધાને? ફરી એકવાર ક્વિકલી રિવિઝન હૃદય માટે, ત્યારબાદ હું તમને હૃદય દોરતા શીખવાડીશ અમુક એટલી સેકન્ડોમાં, અમુક એટલી મિનિટોની અંદર. ક્લિયર? ધ્યાન આપજો. અહીંયા મનુષ્યનું હૃદય શું કામ કરે છે? સમગ્ર શરીરની અંદર રુધિરના પરિવહનનું કાર્ય કરે છે. કોણ લઈને આવે છે? તો કે સમગ્ર શરીરમાં રુધિરનું પરિવહન કરાવવા માટે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શીરા લઈને આવે છે. ત્યાંથી ક્યાં જાય છે? તો કે ડાબા કર્ણકમાં. ત્યાંથી દ્વિદલ વાલ, ડાબું ક્ષેપક, સમગ્ર શરીરમાં કોણ લઈ જશે? ધમની લઈ જશે. ઓક્સિજન યુક્ત હતું એમાંથી હવે કેવું થઈ ગયું છે? ઓક્સિજન વિહીન રુધિર થઈ ગયું છે. હવે ઓક્સિજન વિહીન રુધિર ક્યાં જશે? તો કે ઓક્સિજન વિહીન રુધિર જશે જમણા કર્ણકમાં, ત્યાંથી જશે દ્વિદલ વાલમાં, જમણા ક્ષેપકમાં અને પાછું જશે ફેફસામાં. શા માટે? ઓક્સિજન આપણે શ્વાસમાં લીધો છે. ક્યાં જશે? તો કે ફેફસામાં જશે. ફેફસા શું કરશે? તો કે જે અશુદ્ધ રુધિર આવ્યું હતું એને ફરીવાર ફેરવશે શુદ્ધમાં, અને સંપૂર્ણ શરીરમાં પાછું શુદ્ધ રુધિર લસિકાઓ દ્વારા વહન પામવા માંડશે. મિત્રો, મનુષ્યનું હૃદય દોરવાનું છે, તમારે પણ શીખવાનું છે. રેડી? અમુક એટલી મિનિટોમાં હૃદય હમણાં દોરાઈ જશે. તમારે પણ સેમ આવી જ પ્રેક્ટિસ સાથે દોરવાનું છે. તમે પણ દોરી શકો છો. ઓકે? સાથે સાથે દોરો તો પણ ચાલશે. ટાઈમને ડાઉન કર્યા બાદ તમે શીખો અને પછી દોરો તો પણ ચાલશે. વિડીયોને પુશ કરી અને આરામથી દોરો તો પણ ચાલશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પણ થોડીક જ વારમાં કમ્પ્લીટ થઈ જશે મનુષ્યનું હૃદય. ઓકે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું હૃદય કમ્પ્લીટ છે. ઓકે? તમે પણ આ જ રીતે એટલું ફાસ્ટ દોરી શકો છો. એના માટે તમારે માત્ર એક જ કામ કરવાનું છે. અહીંયા જે કરાવેલું છે તેની પ્રેક્ટિસ કરવાની છે. અહીંની જે પેપર સોલ્વ કરાવેલા છે તેની પ્રેક્ટિસ કરવાની છે. એટલે બોર્ડમાં પણ તમે આટલી ફાસ્ટ પેપર લખશો અને આ જ રીતે ફાસ્ટ આકૃતિ પણ દોરશો. આટલો મને વિશ્વાસ છે. આલ્ફા વિદ્યા સંકુલ ઉપર તમારે વિશ્વાસ મૂકવાનો છે અને તમે પણ આ કરી શકો છો. ઓકે? હવે આ જ હ્યુમન હાર્ટ આપણે એનિમેશન સાથે શીખીએ. ઓકે? જોજો પાછળ બેકગ્રાઉન્ડની અંદર એનિમેશન ચાલુ છે. એનિમેશન દ્વારા આપણે હ્યુમન હાર્ટ શીખવાનું છે. મનુષ્યનું હૃદય કેવી રીતે પમ્પિંગ કરે છે, બ્લડનું કેવી રીતે વહન થાય છે તેની વાત કરવાની છે. હાર્ટ શરીરની અંદર સહેજ ડાબી બાજુએ પમ્પિંગ થાય છે. જોજો, ઓક્સિજન યુક્ત રુધિર શરીરમાંથી લાલ રંગના જે પાઇપ છે એના દ્વારા બહાર જાય છે, ત્યારે બ્લુ રંગ દ્વારા અશુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન રુધિર શરીરની અંદર આવે છે. જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં, ત્યાંથી ફેફસા સુધી પહોંચશે. જ્યારે ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં જશે, ત્યાંથી સમગ્ર શરીરની અંદર રુધિર વહન પામે છે. ફરી એકવાર ધ્યાન, બ્લડ રુધિર કેવી રીતે વહન પામે છે ખાસ ધ્યાન રાખજો. પાછળ બેકગ્રાઉન્ડમાં જે એનિમેશન છે એના ઉપર ધ્યાન દેજો. હૃદયની અંદર શુદ્ધ રુધિરનું વહન થાય છે, ત્યાંથી અશુદ્ધ રુધિર જે સમગ્ર શરીરમાં આવેલું હતું ત્યાંથી ક્યાં જશે? તો કે ફેફસા સુધી પહોંચશે. શુદ્ધ રુધિર ક્યાં જશે? તો કે સમગ્ર શરીરની અંદર વહન પામશે. તો આ એનિમેશન દ્વારા તમને વધારે સરળતા દ્વારા સમજવા મળ્યું રુધિરનું વહન શરીરની અંદર હૃદયમાં કેવી રીતે થાય છે, કોણ કરે છે અને કેમ કરે છે. ક્લિયર છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચનની અંદર આપણે એક વીકલી રિવિઝન પણ કરી લીધું છે, હાર્ટ દોરતા પણ શીખી લીધું છે અને સાથે સાથે એનિમેશન દ્વારા પણ સમજી લીધું છે. માત્ર એક જ વિડીયોની અંદર સંપૂર્ણ હૃદય તમને ક્લિયર અને કટ રીતે આવડી જશે. પણ વિડીયોને ના સમજાણો હોય તો ફરીવાર જોવાનો મારો વિનંતી. પરંતુ આ પ્રશ્ન બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ફરજિયાતપણે તમારે પાકો કરી જ લેવાનો છે અને ખૂબ જ ઇઝી ટ્રીક દ્વારા આપણે સમજ્યા છીએ. ઓકે? ડન થઈ છે બધાને? ઓલ ધ બેસ્ટ.